દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલાં અને જલ્દી મળી શકે. આપણે બેરોમીટર અંગે સમજીએ. તમે જાણો છો બેરોમીટર એટલે દબાણ માપવા માટેનું સાધન. ઇટાલીના વૈજ્ઞાનિક ઇવાંગેલિસ્ટા ટેરેસિની એને સૌપ્રથમ વાતાવરણનું દબાણ માપવા માટેની આ રીત દર્શાવી. તો વાતાવરણનું દબાણ જેને આપણે એટમોસ્ફેરિક પ્રેશર કહીએ છીએ, આપણે દબાણ નામના ટોપિકમાં એના અંગે મેં તમને સમજાવી દીધું છે કે વાતાવરણનું દબાણ શું છે. વાસ્તવમાં પૃથ્વી સપાટીથી આપણે જ્યાં છીએ ત્યાં, આપણે જે જગ્યાએ છીએ ત્યાંથી હાઈટ પર જઈએ અને જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધીની હવા આપણા પર જે દબાણ લગાવે છે એ દબાણને આપણે વાતાવરણનું દબાણ કહીએ છીએ, એટમોસ્ફેરિક પ્રેશર કહીએ છીએ. યાદ રાખો, ક્યાં તો તમારે બહુ સિમ્પલ શબ્દોમાં સમજાવી દેવું. વાતાવરણનું દબાણ એટલે કે આપણે જે જગ્યાએ છીએ ત્યાંથી ઉપર વાતાવરણ પૂરું થાય ત્યાં સુધીની હવા આપણા પર જે દબાણ લગાવે એ દબાણને એટમોસ્ફેરિક પ્રેશર કહે છે. બીકોઝ ઓફ એટમોસ્ફિયરમાં રહેલી હવા એ પણ શું છે, ફ્લુઇડ છે. તો ફ્લુઇડ દ્વારા પણ પ્રેશર લાગે, જે પાણીની અંદર પ્રેશર લાગે, પાણીમાં લાગતા પ્રેશરને માપવાની રીત અને એની ચર્ચા આપણે વિસ્તૃત કરી રહ્યા છીએ. તો એટમોસ્ફેરિક પ્રેશર માપવા માટે સૌ પ્રથમ સમજાવ્યું તો ઇવાંગેલિસ્ટા ટેરેસિલીએ સમજાવ્યું, ઇટાલીનો સાયન્ટિસ્ટ હતા. એમને એવું સમજાવ્યું, એક સાદી રચના કરી. આ રચનામાં આ છે પાણી, પાણી ભરેલા પાત્રમાં એક મીટરની એક નળી લેવામાં આવે અને એને પારાથી પૂરેપૂરી ભરી દેવામાં આવે, પછી એને એક તરફથી બંધ કરી અને પાત્રની અંદર ઊંધી રાખી અને પછી એને છોડી દેવામાં આવે. છોડી દેવામાં આવે એટલે આ પારા ઉપર એક દબાણ લાગશે અને નીચેની તરફ ધારો કે આટલી હાઈટ સુધી, આટલી હાઈટ સુધી પારો રોકાય છે. અને એચ ને માપવામાં આવે તો એચ આપણને કેટલું મળે છે, લગભગ 76 સેન્ટીમીટર જેટલો મળે છે. 76 સેન્ટીમીટર જેટલો કેમ? તો કે વાતાવરણનું દબાણ છે. હવે આ અંદરની તરફ શું છે, તો કે શૂન્યાવકાશ છે. કેમ? તો કે અંદર કોઈ હવા ગઈ નથી, છતાંય નીચે આવી ગયો પારો, તો એ જગ્યાએ શું છે, શૂન્યાવકાશ. તો શૂન્યાવકાશમાં જે દબાણ છે એને આપણે શું કહીએ છીએ, પી કહીએ, પ્રેશર. અને અહીંયા આગળ જે એટમોસ્ફિયરિક પ્રેશર લાગે છે એને શું કહીએ, પીએ કહીએ. ઓકે, તો આપણી પાસે જે ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલાને જ્યારે લગાવીશું ત્યારે આપણે આરામથી આની કેલ્ક્યુલેશન મેળવી શકીશું. પરંતુ સૌ પ્રથમ એના વર્ણનને સમજી, પહેલા એનું વર્ણન નોંધી લઈએ. જો બેરોમીટરમાં જયારે તમે લખો, નોંધ લખો, તો તમારે શરૂઆત કરવાની કે ઇટાલીના વૈજ્ઞાનિક ઇવાંગેલિસ્ટા ટેરેસિલીએ વાતાવરણનું દબાણ માપવાની રીત દર્શાવી અને એક સમજાવી દેવાની કે આ રીત પ્રમાણે એક મીટર ઊંચાઈ ધરાવતી કસ નળી છે જે એક છેડેથી બંધ છે, એની અંદર પારો ભરવામાં આવે છે. ખુલ્લા છેડા પર અંગૂઠો રાખી અને પાણી ભરેલા પાત્રમાં ડુબાડીને અંગૂઠો શું કરવામાં આવે, લઈ લેવામાં આવે. જયારે અને આ નળી પરથી અંગૂઠો લઈ લઈએ ત્યારે આ પારાની સપાટી સહેજ નીચે આવશે. નળીની અંદરનો ખાલી ભાગ, અહીંયાનો જે ભાગ છે એ શૂન્યાવકાશ છે, ત્યાં પાણી બાષ્પ છે. અને અહીંયા તાપમાન, અહીંયા દબાણ શું છે, પી છે. હવે આપણે વિચારીએ કે આ એ આગળનું દબાણ, અહીંયા એ લઈએ, એ આગળનું દબાણ અને બહારની તરફ એક બી લઈ લઈએ, બી આગળ દબાણ. આમ તો સરખું જ કહેવાય, આ કોણ છે, એટમોસ્ફેરિક પ્રેશર. તો એક સંદર્ભ દબાણ આપણે લીધું તો આ જે સ્તંભ છે, આ સ્તંભ છે ને ગેજ દબાણ લગાવશે. શું લગાવશે, ગેજ દબાણ. તો લાગતું દબાણ એટમોસ્ફેરિક પ્રેશર, એટમોસ્ફેરિક પ્રેશર મતલબ કે એ આગળનું દબાણ બરાબર બી આગળનું દબાણ. ચલો, બી આગળનું દબાણ કેટલું છે, પીએ, આગળ બી લખી દઈએ. ચલો, બી આગળનું દબાણ બરાબર એ આગળનું દબાણ. બી આગળનું દબાણ કેટલું છે,
પ્રેશર પીએ. એ આગળનું દબાણ કેટલું છે? તો એ આગળના દબાણમાં ઉપરથી જે દબાણ લાગે છે એ દબાણ આપણે શું કહીશું? પી પ્લસ ગેજ દબાણ. ગેજ દબાણ આપણે ભણી ગયા છે, એચ રો જી. શું લઈશું? એચ રો જી. ખ્યાલ આવે છે? પારા માટે આપણી પાસે ડેન્સિટી વાળું હોવું જોઈએ, પારાની ઘનતા. રો હોય તો રો બરાબર કેટલું છે? આપણી પાસે ડેટા છે 13.6 × 10³ 13.6 × 10³ કેજી મીટર −3. બાકી મોટા ભાગે આપણે ડેટા આપણી પાસે છે જ. એચ હાઈટ આપણે લઈ લીધી છે. એચ હાઈટ કેટલી થાય છે? 76 સેન્ટીમીટર. તો એચ બરાબર 76 હોય તો 76 × 10⁻²² મીટર લખી શકીએ આપણે. મીટરમાં રૂપાંતર કરીએ. અહીં પી આગળનું દબાણ અવગણતા અવગણી લઈએ તો પીએ બરાબર શું થશે? 0 + H 76 × 10⁻². રો 13.6 × 10⁻³ −3 એન્ડ જી 9.8. તો પીએ મેળવી દો. ચલો પીએ ની વેલ્યુ કેટલી આવે છે? 13.6 × 10⁻³ 3 છે. ઓકે 3 છે. 76 × 13.6 × 10⁻³ 3 છે. 9.8 અને 10⁻³ −3. ઓકે ગુણાકાર કરીશું કેટલો આવે છે? કેલ્સીથી તમે કરશો તો તમારો ન્યુમેરિકલી આન્સર આવશે 1.013 × 10⁵. અને આને આપણે શું લખીએ છીએ? પાસ્કલ. ઓકે પીએ એટમોસ્ફેરિક પ્રેશર, પણ એનો એકમ શું લખીશું? પાસ્કલ. કારણ કે આગળ પાસે બંને પીએ છે એટલે એટમોસ્ફેરિક પ્રેશર પાસ્કલ. આનો ઉપયોગ આપણે ઘણી જગ્યાએ કર્યો છે. તરલના યાંત્રિક ગુણધર્મોમાં અહીંયા છે બલ્ક મોડ્યુલસમાં પણ 1 atmosphere = 1.03 × 10⁵ પાસ્કલ. તો ફાઇનલી 1 atmosphere = 1.013 × 10⁵ પાસ્કલ. એને આપણે શું કહીએ છીએ? વાતાવરણનું દબાણ કહીએ છીએ. ખ્યાલ આવી ગયા? તો ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ ફાઉન્ડ બાય ઇવાન્ગેલિસ્ટા ટેરેસિલી. ને આ વાતાવરણનું દબાણ કે પારો નીચે આવે તો વાતાવરણ પ્રેશર લગાવે એટલે પારો ક્યાં આવે છે? નીચે. તો એટમોસ્ફેરિક પ્રેશર સામે શું થાય છે? આ પ્રેશર સમતુલ્ય થાય છે. સમતુલ્ય પ્રેશર તમે સમજી શકો છો? પીએ બરાબર પી પ્લસ એથ્રોજી. તો બહાર શું છે? એટમોસ્ફેરિક પ્રેશર. તો આ પારો નીચે આવે છે એટલે આ એટમોસ્ફેરિક પ્રેશર સામે આટલું એ સમતુલ્યતા જાળવે છે. આ જે પી છે એ પી નીચેની તરફ લાગે છે, જે અંદરની તરફ શૂન્યાવકાશ અને પાસ્કની અંદર હોવાથી એ બહુ ઓછું છે એટલે એને આપણે શું કરી દઈએ છીએ? અવગણી દઈએ છીએ. એટલે આપણે આરામથી પીએ મેળવી શકીએ છીએ. બસ આ બિલકુલ સિમ્પલ થિયરી છે. બે માર્ક્સમાં પૂછે તો તમે લખી શકો આરામથી.